અમદાવાદની વાત કરીએ, અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ. જી હા, ઘણા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તેની વચ્ચે અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદની શરૂઆત થઈ છે. આ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો, આજ સવારથી જ અમદાવાદમાં પણ કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે અને વાદળોની વચ્ચે ધીમી ધારે વરસાદની શરૂઆત. અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી આગામી 4 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દ્રશ્ય પણ જોઈ શકો છો, અમદાવાદ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થયો છે. વરસાદ વરસવાને કારણે વહેલી સવારથી જ ફરી એકવાર લોકો છત્રી અને રેઇનકોટની અંદર માર્ગો ઉપર જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે તે મુજબ આજે અમદાવાદના કેટલાક વિસ્તારો સાથે જ બનાસકાંઠા, દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. લો પ્રેશર સિસ્ટમ એકવાર ફરી સક્રિય થતાં ફરી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. સાથે જ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના પણ જુદા જુદા જે વિસ્તારો છે એમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ અને ત્યારબાદ આગામી 2 દિવસ સુધી એટલે કે કુલ 4 દિવસ ફરી એકવાર ગુજરાતની અંદર જુદા જુદા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ જે માછીમારો છે તેમને પણ દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી અપીલ કરી છે. અને આ જ પ્રકારનું વરસાદી વાતાવરણ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી જોવા મળી શકે છે. કેમેરામેન અજિત મકવાણા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. આ તરફ ગુજરાતમાં હજુ પણ 4 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. અરવલ્લી મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. બનાસકાંઠા, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે. સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ વરસાદની આગાહી છે. આ તરફ હજુ પણ 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું. અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ વરસાદ પડશે. વધુ માહિતી સાથે સંવાદદાતા આશકા લાઈવ જોડાઈ ગયા છે. આશકા, રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, તેની વચ્ચે હવામાન વિભાગની પણ આગાહી છે કે હજુ પણ આગામી કેટલાક દિવસો વરસાદ પડી શકે છે. ક્યાં કેટલો વરસાદ, શું કઈ આગાહી છે આશકા? ચોક્કસની નીતિ, સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ છે અને હવામાન વિભાગની આગાહી પણ છે કે હજુ 5 દિવસ રાજ્યભરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, 3 દિવસ ભારે વરસાદ પડી શકે છે. આજથી જો વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ રહેશે, જ્યારે ઉત્તર ગુજરાત, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં પણ વરસાદી માહોલ રહેશે. કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી 3 દિવસ જે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે, માટે માછીમારોને પણ દડીઓ ન ખેડવા કહેવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ છે અને હવામાન વિભાગ દ્વારા આજે હળવો વરસાદ અને આવતીકાલથી અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. લો પ્રેશરની જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે વરસાદે જોર પકડ્યું છે. 3 દિવસ બાદ વરસાદનું જોર છે તે ઓછું થઈ શકે છે. તમે સવારથી અમદાવાદનો જે માહોલ છે, વરસાદી માહોલ છે, ઝરમર વરસાદ વર્ષા કરે છે, તેના કારણે સવારે જે નોકરી ધંધા ઉપર જનારા અને સ્કૂલે જનારા બાળકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે રીતે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે સવારથી જ માહોલ બની ગયો છે અને હજુ હળવો વરસાદ છે, પરંતુ આવતીકાલ સુધી અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને રાજ્યભરમાં હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે અને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. નિધિ. જી આશકા, પૂરી માહિતી માટે આભાર. તો હજુ પણ 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમાં ઉત્તર ગુજરાત તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, પાટણ સહિતના પંથકમાં વરસાદ પડી શકે છે. આ તરફ સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે.